નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સંસ્કાર વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. ધોરણ 3 વિષય હિન્દી પાઠ 4 કે જેનું નામ છે સહી શબ્દો કી પહેચાન, એટલે કે સાચા શબ્દોની ઓળખ. હવે એમાં પહેલો પ્રશ્ન છે, સહી શબ્દો કે સામને રાઈટ કા ચિહ્ન લગાઈએ, એટલે કે ખરા જે શબ્દો છે એની સામે સાચાનું નિશાન કરવાનું છે. હવે પહેલું ચિત્ર આપેલું છે પોપટનું, એટલે કે તોતા. તો એના 3 ઓપ્શન આપેલા છે, મોર, તોતા ઓર કૌવા. તો એમાં તોતામાં આવશે નિશાની રાઈટને. પછી છે ગાય. ગાયનું ચિત્ર આપેલું છે, તો એના 3 ઓપ્શન છે, ગાય, ઘોડા ઓર બકરી. તો ગાયમાં આવશે રાઈટની નિશાની. ત્રીજું છે શબ્દ ત્રિશુલ, તીર ને બંદૂક. તો એમાં આવશે તીર, કારણ કે ચિત્ર છે તીરનું, એટલે તીરમાં આવશે રાઈટની નિશાની. પછી આવેલું છે ડમરું. તો એના 3 ઓપ્શન છે, તબલા, પખાલ ને ડમરું. તો એમાં આવશે ડમરુંમાં રાઈટ. પછી છે રિક્ષાનું ચિત્ર છે, એટલે એના 3 ઓપ્શન છે, કાર, સ્કૂટર અને રિક્ષા. તો એમાં રિક્ષામાં આવશે રાઈટની નિશાની. પછીનું જે ચિત્ર આપેલું છે બેટનું. તો એના 3 ઓપ્શનમાં છે, લડકી, પેન્સિલ અને બેટ. તો એમાં આપેલું છે બેટ, એટલે બેટમાં આવશે રાઈટની નિશાની. પછીનું જે ચિત્ર છે એ આપેલું છે રીંગણાનું, બેંગન, બેંગન એટલે કે રીંગણું. તો એના 3 ઓપ્શન આપેલા છે, કરેલા, ભીંડી ને બેંગન. તો એમાં છે રીંગણામાં એટલે કે બેંગનમાં આવશે રાઈટની નિશાની. પછી આપેલું છે ડૉક્ટર. હવે ડૉક્ટરમાં છે ડાકિયા, સૈનિક ને ડાક્ટર. તો ડાક્ટરમાં આવશે રાઈટની નિશાની. પછીનું જે ચિત્ર છે તેમાં માછલી છે. તો એના 3 ઓપ્શન છે, મગર, માછલી ને છીપકલી. તો મછલીમાં આવશે રાઈટનું નિશાન. પછીનું જે ચિત્ર છે એમાં આવે છે સૂર્યમુખી. તો એના શું ઓપ્શન છે, તો ગુલાબ, મોગરા અને સૂર્યમુખી. તો સૂર્યમુખીમાં આવશે રાઈટની નિશાની. પછીનું જે ચિત્ર આપેલું છે તે ઝંડાનું છે. તો એના 3 ઓપ્શન છે, રજાઈ, ઝંડા અને ધજા. તો ઝંડામાં આવશે રાઈટની નિશાની. પછીનું જે ચિત્ર આપેલું છે એમાં છે બિલાડી, બિલ્લી. તો એના 3 ઓપ્શન છે, બિલ્લી, ચૂહા અને શેર. તો એમાં આવશે બિલ્લીમાં આવશે રાઈટનું નિશાન. એવી જ રીતે પ્રશ્ન નંબર 2, સહી શબ્દો કે સામને રાઈટ કા ચિહ્ન લગાવો, એટલે કે જે સાચો જે ચિત્ર હોય, સાચો શબ્દ હોય તેની સામે નિશાની કરવાની છે રાઈટની. તો પહેલું જ આપણે જે ચિત્ર દેખાય છે તે કેનું છે, પતંગનું. તો એના 3 ઓપ્શન છે, વર્ગ, ત્રિભુજ ને પતંગ. તો આપશે પતંગમાં કરવાનું રાઈટ. એવી જ રીતે ગુડિયા, બુઢિયા અને ખીલોના. તો આપણે કેનું ચિત્ર દેખાય છે, ગુડિયાનું, એટલે ગુડિયામાં આવશે રાઈટ. પછીનું ચિત્ર છે રાની. તો એના 3 ઓપ્શનમાં શું છે, રાજા, રાણી ને રાજકુમાર. તો રાનીમાં આવશે રાઈટ. તેવી જ રીતે શું છે ચિત્રમાં આપણને શું દેખાય છે, સૂર્ય. તો એના 3 ઓપ્શન છે, તારા, ચંદ્રમા ને સૂર્ય. તો સૂર્યમાં આવશે રાઈટ. પછીનું જે ચિત્ર છે એમાં નાવ, એટલે કે હોડી. તો એના 3 ઓપ્શનમાં નાવ, જહાજ ને નારકી. તો નાવમાં આવશે રાઈટ. એના પછી આપણે કેનું ચિત્ર દેખાઈ રહ્યું છે, તો કે વાંદરાનું, બંદર. તો એના 3 ઓપ્શનમાં બંદર, ગધા અને શેર. તો આપણે શું કરવાનું છે, બંદરની અંદર રાઈટ. એવી જ રીતે પછી આપણે જોવા મળે છે સફરજનનું ચિત્ર, એટલે કે હિન્દીમાં કહેવાય સેબ. તો એના 3 ઓપ્શનમાં આપેલું છે, સેબ, અમૃત ને શરીફા. તો આપણે શું કરવાનું છે, સેબમાં કરવાનું છે રાઈટનું નિશાન. પછી કેનું ચિત્ર દેખાય છે આપણે, કારનું. તો એના 3 ઓપ્શન છે, બેન, કાર ને ટ્રક. તો કારમાં આવશે રાઈટ. પછી કયું ચિત્ર દેખાઈ રહ્યું છે આપણને, બંદૂકનું. તો શું છે એના ઓપ્શન, તીર, બંદૂક ને પિસ્તોલ. તો શું આવશે, બંદૂકમાં આવશે રાઈટ. પછીનું જે ચિત્ર શું છે આપણે, અંડા, એટલે કે ઈંડું. તો એના 3 ઓપ્શનમાં શું આપેલું છે, તો ગેંદ, ગોલી ઓર અંડા. તો અંડામાં આવશે રાઈટ. પછીનું ચિત્ર શું છે, તો છે ગુલાબનું. તેનો ઓપ્શન શું છે, કમલ, ગુલાબ ને ગેંદા. તો ગુલાબમાં આવશે રાઈટ. એવી જ રીતે પછી આપણને શું જોવા મળે છે, ઘડિયાળ છે, કે જ્યાં કઈ ઘડિયાળ છે, તો કે હાથમાં પહેરવાની ઘડિયાળ. તો એને શું કહેવાય, કલાઈકી ઘડી.
तो आमां त्रण ऑप्शन आप्या छे, कलाई की घड़ी, दीवाल की घड़ी और टेबल की घड़ी। तो कई घड़ी छे? तो कलाई नी घड़ी। तो आमां कलाई नी घड़ी मां आवशे राइट। पछीनो प्रश्न छे के खाली स्थानों में उचित वर्ण रख कर नाम पूर्ण करो। तो सौथी पहला आपणने छे ए चित्र केनू देखाय छे, गायनू। तो खाली जग्यामां खाली य ज लख्यो छे, तो आपणे शुं लखशुं आगळ? गा। एटले शुं थई जशे? गाय। पछी शुं आप्युं छे चित्र? बकरीनू। तो शुं लख्युं छे? बक ने खाली जग्या। तो खाली जग्यामां शुं आवशे? री। बक री। એવી જ રીતે શિક્ષક, તો ખાલી જગ્યામાં શું આપેલું છે? ખાલી જગ્યા ક્ષક, તો શિક્ષક, તો ક્ષી આવે છે ખાલી જગ્યાની અંદર। પછી શું આવે છે? પોલીસ, તો ખાલી જગ્યામાં ખાલી જગ્યા રાખી અને લીસ લખ્યું, તો આપણે શું લખવું પડે? પોલીસ। પછી કેનું ચિત્ર દેખાય છે? કુંભાર, તો ખાલી જગ્યામાં શું છે? તો કુ કરી ખાલી જગ્યા કરી ને ર લખ્યો છે, તો આપણે ખાલી જગ્યામાં શું લખવું પડે? મોરતો ને હ કરીને હની બાજુ લીટો એટલે કુંભાર। પછીનું ચિત્ર છે સંતરાનું, તો ખાલી જગ્યામાં કેવી રીતે આપેલું છે? તો કે સનનીમાંથી મીંડું, સન ખાલી જગ્યા રા, તો એમાં શું આવશે? ત, એટલે શું થઈ જાય? સંતરા। પછી શું આપેલું છે? મટર એટલે કે વટાણા, તો ખાલી જગ્યા ટર, તો ખાલી જગ્યામાં શું લખવું પડશે? મ, એટલે શું બની જશે? મટર। પછી શું લખ્યું છે? સેબ, તો સેબ એટલે સફરજન, સફરજનનું ચિત્ર આપ્યું છે ને ખાલી જગ્યા બ, તો ખાલી જગ્યામાં શું લખશું? સને એકમાત્ર સે, એટલે શું બની જશે? સેબ। પછીનું ચિત્ર છે અમૃદ, અમૃદ એટલે કે જામફળ, તો ખાલી જગ્યામાં કેવી રીતે આપેલું છે? અ મ ખાલી જગ્યા દ, તો ખાલી જગ્યામાં શું લખશું? રૂ, તો શું બનશે? અ મ રૂ દ। પછીનું જે ચિત્ર જોવા મળે છે તે શું છે? દ્રાક્ષ, એને શું કહેવાય હિન્દીમાં? અંગૂર, અંગૂર, તો એની ખાલી જગ્યામાં કેવી રીતે આપ્યું છે? તો ખાલી જગ્યા ગુર, તો અંગૂર, તો એની માથે મીંડું કરી અને લખી નાખીએ એટલે શું બની જાય? અંગૂર। પછીનું ચિત્ર છે લૌકી, લૌકી એટલે કે દૂધી, તો ખાલી જગ્યા કી, તો લૌકી। પછીનું ચિત્ર આપણે કેનું દેખાય છે? બટેકું, કે જેને શું કહેવાય હિન્દીમાં? આલુ, એટલે ખાલી જગ્યામાં શું આપ્યું છે? આ કરીને ખાલી જગ્યા, તો આપણે શું લખવું પડશે? લૂ। પછીનું જે ચિત્ર છે એ શું છે? રીંગણાનું, એને હિન્દીમાં શું કહેવાય? બેંગન, બેંગન એટલે કે રીંગણું, તો ખાલી જગ્યા ગન, તો આપણે ખાલી જગ્યામાં શું લખશું? બેંગન। પછીનું જે ચિત્ર છે સી શું છે? કેનું છે? ભેંસનું, તો ખાલી જગ્યા સ, તો ભેંસ। પછીનું ચિત્ર છે ઊંટનું, તો ખાલી જગ્યામાં આપેલું છે ખાલી જગ્યા ટ, તો ખાલી જગ્યામાં શું લખશું? ઊંટ। પછીનું જે ચિત્ર છે ડાકિયા, ડાકિયા એટલે કે ટપાલી, તો ખાલી જગ્યામાં શું આપ્યું છે? ડા ખાલી જગ્યા યા, તો ખાલી જગ્યામાં લખશું કી, તો ડા કી યા। પછીનું જે ચિત્ર છે એ ડૉક્ટરનું આપ્યું છે, તો ખાલી જગ્યામાં કેવી રીતે આપ્યું છે? ડા ખાલી જગ્યા ર, તો એમાં ક કરી અડધો ને ટ જોઈન્ટ કરી દેવાનું એટલે શું થઈ જાય? ડાક્ટર। પછીનું જે ચિત્ર છે એ છે દરજીનું, તો આપણે ખાલી જગ્યામાં આપ્યું છે દર ખાલી જગ્યા, તો એમાં શું લખશું? જી, એટલે શું બનશે? દરજી। પછી શું છે? તો કે હ લ વાઈ, તો ખાલી જગ્યામાં કેવી રીતે આપ્યું છે? હ લ વા ને ખાલી જગ્યા, તો ઈ લખી નાખશું એટલે શું બની જશે? હલવાઈ। પછીનું જે ચિત્ર છે એમાં શું છે? બઢઈ, તો ખાલી જગ્યામાં શું આપ્યું છે? બ ખાલી જગ્યા ઈ, તો ખાલી જગ્યામાં શું લખશું? બ ઢ ઈ। હવે આવ્યો સ્વાધ્યાયનો વારો, એમાં શું આપ્યું છે? તો કે સ્વાધ્યાયમાં આપ્યું છે ચિત્રો કો ઉનકે નામ કે સાથ રેખા ખીચ કર મિલાઓ, એટલે કે ચિત્રોને તેમના નામ સાથે લીટી દોરીને
જોડો. તો સૌથી પહેલું ચિત્ર શું છે? તો કે માછલીનું. તો માછલી છે એ સામેના ભાગમાં જ્યાં માછલી લખી છે એને આપણે સ્કેલ અને પેન્સિલની મદદથી જોઈન્ટ કરી દેવાનું. પછીનું જે ચિત્ર છે એ ડબો એટલે કે ડીબિયા, કે જ્યાં ડીબિયા સામે લખ્યું છે એની આરે એને પેન્સિલ અને સ્કેલથી જોઈન્ટ કરી દેવાનું. પછી છે આમ, આમ એટલે કે કેરી. તો સામે જ્યાં કેરી હોય લખેલું એની આરે જોઈન્ટ કરવાનું. પછી છે ખીડકી, ખીડકી એટલે કે બારી. તો જે બારી સામે લખ્યું છે તો એની આરે જોઈન્ટ કરી દેવાનું. પછી લખ્યું છે કેનું ચિત્ર દેખાય છે, તિતલી. તિતલી એટલે કે પતંગિયું. તો પતંગિયું છે એને એની આરે જોઈન્ટ કરી દેવાનું. અને પછી શું લખ્યું છે? તો ચિત્ર આપણે દેખાય છે કાકડીનું એટલે કે કકડી. તો એ મેં ખાલી રાખ્યું છે, એ તમારી જાતે જોઈન્ટ કરવાનું છે, કે તમારે એની સાથે તમારી જાતે ડ્રો કરવાની છે લાઈન, બરાબર. હવે પ્રશ્ન નંબર બે, ઉદાહરણ કે અનુસાર શબ્દ બનાવો ઓર લખો. એટલે કે ઉદાહરણ પ્રમાણે તમારે શબ્દ બનાવવાના છે અને આ ખાલી જગ્યા છે તેમાં લખવાના છે. તો જો આટલા બધા તીર આપેલા છે, એક બે ત્રણ ને ચાર, ને ખાલી જગ્યા આપેલી છે ચાર, તો કેવી રીતે લખવું છે? જો પહેલાં ઉદાહરણમાં ક છુ આ, તો ક ને છુ લખ્યું છે પછી એની પાછળ તમારે આ લગાડી દેવાનું એટલે શું બની જાય? ક છુ આ. પછી બીજો શબ્દ શું આપેલો છે? મ છુ ને ઓલું રાઉન્ડમાં આપ્યો છે આ, એટલે આપણે આ જોઈન કરીએ તો શું બની જાય? મ છુ આ. પછી શું આપ્યું છે? બ ટુ ને વળી રાઉન્ડમાં આપ્યો છે આ, તો શું બને? બ ટુ આ. પછીનો છેલ્લો શબ્દ શું છે? મ હુ ને રાઉન્ડમાં આપ્યો છે આ, તો એનો બનશે મ હુ આ. ત્રીજું આપેલું, એના પછીનું આપેલું છે કે એમાં આપણે પહેલા શબ્દનો યુઝ કરી અને પછી શબ્દ બનાવવાનો છે. તો એ કયો શબ્દ છે? ઈ. તો જો ઉદાહરણમાં શું આપ્યું છે? ઈ કરી ને માના હારે જોઈન્ટ કર્યો તો શું બની ગયું? ઈમાન. તો એવી રીતે બીજું, તો બીજામાં શું આવશે? ઈ સા ઈ. એવી રીતે ત્રીજામાં આવશે ઈ ને ખ, તો ઈ ખ. પછી ચોથામાં આવશે ઈ પહારે રાન, તો ઈ રાન. એવી જ રીતે ત્રીજું, તો એમાં બનો યુઝ કરવાનો છે, કે બનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું છે. તો એના ઉદાહરણમાં જો આપેલું છે પહેલું બ, પછી ઓલા તીરમાં આપેલું છે ગુલા, તો શું બની જાય? બ ગુલા. બીજામાં આપેલું છે ત ને ખ, તો બ ને આગળ જોઈન કરીએ તો શું બને? બ ત ખ. એના પછીનું શું આપ્યું છે? તો કે એના પછી શું આપ્યું છે? બ પછી ર પછી સા ને પછી ત, તો આગળ જોઈન્ટ કરીએ તો બરસાત. પછી શું આપેલું છે? ચોથું બ ક ને રી, તો બ ક રી. તો આવી રીતે આ બધા શબ્દ છે એ જોઈન્ટ થઈ ગયા છે. નહીં, આપણો પાઠ થાય છે પૂરો. ને તમારે તમારી હિન્દીની નોટબુકમાં મેં તમને જેવી રીતે શીખવાડ્યું છે એવી રીતે લખવાનું છે. થેન્ક યુ.